સૌપ્રથમ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર શીખીએ અહીં પૂર્ણ સંખ્યા બે તેનો ગુણાકાર અપૂર્ણાંક એક તૃત્યાંશ સાથે કરીએ એક વર્તુળના એક સરખા ત્રણ ભાગ કરેલા છે દરેક ભાગ એક તૃત્યાંશ ભાગ છે તેમ કહી શકાય હવે આપણે બે ગુણ્યા એક તૃત્યાંશ એટલે કે એક તૃત્યાંશ ભાગ બે વખત લેવાનો છે તેને આ રીતે લખી શકાય એક ત્રત્યાંશ વત્તા એક ત્રત્યાંશ એટલે કે અહીં વર્તુળમાં જે એક ત્રત્યાંશ ભાગ છે તેમાંથી એક ભાગ પસંદ કરીશું જે તમે લાલ રંગથી દર્શાવેલો જોઈ શકો છો તથા બીજો ભાગ પણ લાલ રંગથી દર્શાવેલ છે આમ એક ત્રત્યાંશ વત્તા એક ત્રત્યાંશ એટલે કે કુલ ત્રણ ભાગમાંથી બે ભાગ લઈએ છીએ એટલા માટે આપણે લખી શકીએ કે એક ત્રત્યાંશ વત્તા એક ત્રત્યાંશ બરાબર બે ત્રત્યાંશ આથી બે ગુણ્યા એક એટલે આપણને જવાબ મળશે બે ત્રંશ આ જ બાબતને બીજી રીતે પણ વિચારી શકાય અહીં બે જે છે તેને આપણે બે છેદમાં એક સ્વરૂપે પણ લખી શકીએ તો આપણી રકમ આ થશે બે છેદમાં એક ગુણ્યા એક ત્રત્યાંશ એટલે કે બે ગુણ્યા એક છેદમાં ત્રણ કારણ કે ત્રણ ગુણ્યા એક એટલે જવાબ આપણને ત્રણ મળશે અહીં પણ આપણો જવાબ બે ત્રત્યાંશ થાય છે આમ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરતી વખતે બંને અંશનો ગુણાકાર કરીએ છીએ અને છેદને એમનો એમ મૂકી દઈએ છીએ હવે અપૂર્ણાંક એ સંખ્યાનો ભાગ તરીકે કઈ રીતે ગણતરી કરી શકાય તે વિશે વિચારીએ અહીં પાંચનો એક પંચમાંશ ભાગ એટલે કેટલા તે આપણે શોધીએ તેને આ રીતે ગણતરી દ્વારા પણ દર્શાવી શકીએ કે પાંચ ગુણ્યા એક પંચમાંશ બરાબર એક અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે કુલ પાંચ ભાગ પડ્યા હતા તેમાંથી પાંચમો ભાગ એટલે કે પાંચ ભાગમાંથી એક ભાગ મળે છે જે લાલ રંગથી દર્શાવેલ છે હવે એક ઉદાહરણ દ્વારા આ બાબત સમજીએ અજય તેના મિત્રને બાર ચોકલેટમાંથી બે ત્રત્યાંશ ભાગની ચોકલેટ આપી દે છે તો મિત્રના ભાગે કેટલી ચોકલેટ આવશે તેની ગણતરી કરીએ અહીં આપણે બારનો બે ત્રત્યાંશ ભાગ શોધવાનો છે આથી બાર ગુણ્યા બે ત્રત્યાંશ કરીશું તો તેથી અગાઉ જોયું તેમ અંશનો ગુણાકાર કરીશું એટલે કે બાર ગુણ્યા બે અને છેદ ત્રણ મૂકીશું આથી બાર ગુણ્યા બે એટલે ચોવીસ અને છેદમાં ત્રણ આમ આપણને જવાબ આઠ મળશે આમ કહી શકાય કે અજયના મિત્રને આઠ ચોકલેટ મળશે આ રીતે સંખ્યાનો ભાગ એ ગુણાકાર તરીકે વર્તે છે હવે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર જોઈએ તેના માટે એક ઉદાહરણ જોઈએ ત્રણ મિત્રો એક પીઝા મંગાવે છે અને તેના સૌ પ્રથમ ત્રણ ભાગ કરે છે પણ હજી શરૂઆત કરે ત્યાં જ બીજા ત્રણ મિત્રો આવે છે તો હવે દરેક મિત્રના ભાગે પીઝાનો કેટલામો ભાગ આવશે તે શોધીએ સૌપ્રથમ તેમણે ત્રણ ભાગ કર્યા એટલે કે એક ત્રત્યાંશ અને ત્યારબાદ દરેક ત્રીજા ભાગનો અડધો ભાગ કરવો પડશે એટલે કે એક ત્રત્યાંશ ગુણ્યા એક દ્વિત્યાંશ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં એક પીઝાના સૌ પ્રથમ ત્રણ ભાગ કરેલા છે એટલે કે દરેક ભાગ એ પીઝાનો ત્રીજો ભાગ છે એટલે કે એક તત્યાંશ ભાગ છે હવે જ્યારે બીજા ત્રણ મિત્રો આવે છે ત્યારે દરેક ભાગમાંથી કુલ ત્રણ ભાગ છે તેમાંથી દરેક ભાગના બે ભાગ કરવા પડશે એટલે કે ત્રીજા ભાગનો પણ અડધો કરવો પડશે જે આપણે જોઈ શકીએ છીએ કે એક ત્રત્યાંશના બે ભાગ કર્યા છે આ જ રીતે બીજો જે ટુકડો છે એક ત્રત્યાંશ ભાગ તેના પણ બે ભાગ કર્યા ત્રીજા ટુકડામાં પણ એ જ રીતે બે ભાગ કર્યા છે આથી દરેક ભાગ એક સષ્ટમાંશ ભાગ થશે એટલે કે એક ત્રત્યાંશ ગુણ્યા એક દુત્યાંશ બરાબર એક ગુણ્યા એક છેદમાં ત્રણ ગુણ્યા બે એટલે કે દરેક મિત્રના ભાગે એક સષ્ઠમાંશ ભાગ મળશે આમ કહી શકાય કે દરેક મિત્રને એક ષઠમાંશ ભાગ મળશે આમ આપણે કહી શકીએ કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરતી વખતે અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ છીએ અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ છીએ